અમદાવાદમાં નરોડા પાટીયા પાસે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે ઓવરબ્રિજના કામ વચ્ચે ખાડા ખોદતા વાહન ચાલકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે નરોડા પાટિયા ડાયવર્ઝન ઉપર ખાડાને લઈને નાગરિકો પરેશાન છે વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યા છે આ રોડ પરના ખાડા મનપાની આડેધડ કામગીરીને લઈને રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાય છે શહેરમાં ચોમાસા પહેલા જ મનપાની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે ઓવરબ્રિજના કામકાજ વચ્ચે રોડ ઉપર ખાડો ખોદવામાં આવ્યો છે સાહેબ અહીંયા અવારનવાર આ ખાડાઓ ખોદી ખોદી નાખે તંત્ર ની ખરેખર બે જણા પડી ગયેલા એક અવર જવર થઈ જાય છે બરાબર છે આ જ આટલો ટ્રાફિક આટલું બધું છતાં આ લોકો પાંચ પાંચ છ છ દિવસ થી જે કાર્ય જે ચાલી રહ્યું છે બરાબર છે એને જલ્દી પૂરું કરતા નથી એનું શું કારણ છે ને અકસ્માત હમણાં બે દિવસ પહેલા રિસન્ટલી અહીંયા એક અકસ્માત થયો જીવલણ અકસ્માત થઈ ગયો ઓન ધ સ્પોટ ત્યાં ત્યાં માણસ ખતમ થઈ ગયો આ ટ્રાફિક ના હિસાબે રહીને ટ્રાફિક જબરજસ્ત ટ્રાફિક આવા જવા માટે છે કે આ બ્રિજ નું કામ ચાલી રહ્યું છે બરાબર તો તંત્ર આના માટે શું કરીએ છીએ આપણે ખબર નહીં પડતું ને સરકાર આના માટે મોટી મોટી વાતો કરે છે કે આપણે અહીંયા મોટી ઓલિમ્પિક રમાવાની છે સિટી બેંગ્લોર જેવું બનાવવું છે પણ આ ખાડો પૂરાતું નથી હેરાન કરતી તો છે અહીંયા વધારે પરથી સવારના ટાઈમે ઊંચી હોય સાંજના ટાઈમે અતિશય થઈ જાય છે અહીંયા એમાં છ થી ના ટાઈમે તો અહીંથી નીકળવું માથાનો દુખાવો છે એમ અને ઓછામાં ઓછું અહીંયા ખાડો ઘોટીને બેઠા છે

ચારે તરફથી આવતું જે વાહન છે ઓવરબ્રિજના કારણે સવાર સાંજ પીક અવર્સમાં અહીં મોટો ટ્રાફિક જામનો સામનો લોકો કરતા હોય છે વાહન ચાલકો કરતા હોય છે ત્યારે જ્યારે આ ખાડો ખોદવામાં આવ્યો છે તેનું સમારકામ જે ચાલી રહ્યું છે પરંતુ છેલ્લા કેટલાક દિવસ સુધી ખોદ્યા બાદ તેને બેરીકેટ કરી અને તેને એઝ ઇટ ઇઝ મૂકી રાખવામાં આવ્યો છે ત્યારે આ સમારકામ જે છે તે પૂર્ણ થાય અને આ ખાડો જે છે પૂરવામાં આવે જેથી જે છે અહીં જે વાહન વ્યવહાર છે તે પૂર્વવત થાય કારણ કે ચક્કાજામનું જે દોડ છે લોકો માટે મોટો માથાનો દુખાવો બન્યો છે કેમેરાપર્સન હેમંત ગાયકવાડ સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ નરોડા પાટિયા અમદાવાદ